સુરતના માંગરોળમાં હનુમાન ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ધર્મેન્દ્ર બારોટના આપત્તિજનક નિવેદનને લઈને જલેબી હનુમાનના ભક્તોનો વિરોધ. મંદિરથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદન આપ્યું છે. રેલીમાં મંદિરના ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. મોસાલી ગામના ધર્મેન્દ્ર બારોટે જલેબી હનુમાન મંદિરને લઈને સવાલ ઉઠાવ્યા હતા. મંદિરમાં માત્ર પથ્થર છે અને નવરા લોકો સમય બગાડે છે તેવી ટિપ્પણી કરી હતી. વિવાદિત નિવેદનથી હનુમાન ભક્તોમાં રોષ છવાયો છે. આવેદન આપી ધર્મેન્દ્ર બારોટ સામે કડક કાર્યવાહી કરવાની તેવો માંગ કરી રહ્યા છે. મોસાલીમાં જલેબી હનુમાન મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. શનિવારે 10,000 ભક્તો હનુમાનજીના દર્શને આવતા હોય છે. પરંતુ કેટલાક લોકો દ્વારા આ જલેબી હનુમાન દાદાના સ્થાનને બદનામ કરવા માટે જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કરીને હિન્દુ સંપ્રદાયમાં સનાતન ધર્મમાં માનનારા લોકોને એમની આસ્થા દુભાઈ એ પ્રકારના પ્રયત્નો છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ચાલી રહ્યા છે, જેને કડક શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ કે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ આ વિસ્તારમાં ચલાવી લેવામાં આવશે નહીં અને આવા તત્વો સામે સરકારી તંત્ર પણ કાયદેસરના પગલાં ભરે એ અમે સુનિશ્ચિત કરવાના છે. ત્યારે જે ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રજાજનોએ મામલતદારશ્રીને પણ આવેદનપત્ર પાઠવેલ છે, માન્ય મુખ્યમંત્રીશ્રી શું આ આવેદનપત્ર પહોંચવાનું છે. આ ભક્તજનો માટે પ્રસાદી લેવા માટે એક સમિતિએ વ્યવસ્થા ઊભી કરી. એ અમારી જમીનમાં, માલિકીની જમીનમાં એક ફોલ્ડિંગ શેડ ઊભો કર્યો. એમાં આ ધર્મેશ બારોટ નામના વ્યક્તિએ એક અરજી કરી કે ખેતીની જમીનમાં બિનખેતી કૃત્ય થયું છે. આ કોઈ આરસીસીનું પરમિનન્ટ બાંધકામ થયું નથી, 63 કે 66નો ભંગ થયો નથી, પણ એણે સર્કલને તપાસ કરતા જવાબમાં એણે જે લખાયું છે એ રેકર્ડ પર છે. મીડિયા પર જઈને પૂછી શકશે કે આ તો એમ કે પથ્થર છે, ધતિંગ ચાલે છે, નવરા લોકોનું કામ છે અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડીને એક સામાજિક સૌહાર્દને બગાડવાનું કૃત્ય કર્યું છે.